હવે શીખીશું વ્યંજન 12મો ટોટલ વ્યંજન છે 33 આપણે એના ઉચ્ચારો શીખીશું શાંતિથી સાંભળજો અને મારી સાથે સાથે તમે પણ બોલજો ક ખ ગ ઘ અમ આનો જે ઉચ્ચાર છે અનુસ્વાર જેવો થાય છે બરાબર આ ડ નથી જુઓ બાળકો અહીંયા ટપકું છે એટલે ડ નહીં કહેતા એને અમ ચ છ જ ઝ ય આ એક નવો શબ્દ છે તમારા માટે નવો અક્ષર છે એને કહેવાશે યમ ટ ઠ ડ ધ હણ ત થ દ ધ ઘ ની ધ્વનિ તમે લીટીમાં તો ધ્યાન રાખો છો ને બાળકો કે ઘ ની લીટી આખી હોય છે અને ધ ની અડધી એટલે કે અહીંયા સુધી હોય છે ખાસ ધ્યાન રાખજો ન પ ફ હવે જુઓ ફ અને ક બંને સરખા લાગે છે ને પણ એમાં નાનો એવો તફાવત છે શું છે કે આની જે લીટી હોય છે એ અહીંયા વળાંકવાળી એટલે કે શી આકારની હોય છે અને જ્યારે ફ ની લીટી હોય છે એકદમ સ્ટ્રેટ જાય છે તમે ખાસ જ્યારે વાંચો અને લખો ત્યારે ક અને ફ નું ધ્યાન રાખજો નહીં તો એનો અર્થ બદલાઈ જશે એવું તો ખ્યાલ છે ને તમને પાછું બ ફ મ ય હવે જુઓ સ્ટુડન્ટ પ અને ય આમ તો જોવામાં બંને સરખા જ લાગે છે પણ નાનો એવો તફાવત છે જે તમે આજે શીખી લો અને જાણી લો જેથી વારંવાર તમે ભૂલો ના કરો પ હોય છે એની આ પાકડી એકદમ સીધી હોય છે જ્યારે ય હોય છે ફૂલાયેલો હોય છે ર લ વ શ શ સ હ ચાલો વ્યંજન પૂરા હવે આપણે હોમવર્ક પણ નોંધી લઈએ હોમવર્ક ની અંદર છે સ્વર અને વ્યંજન સુંદર અક્ષરે લખવાના સુંદર અક્ષર એટલે યોગ્ય વળાંકો સાથે લખવાના બોલતું જવાનું અને લખતું જવાનું